गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय विज्ञान मा चैप्टर 2 एसिड बेस अने क्षार मा आजे सातमा भाग मा अगत्यनो मोस्ट इम्पोर्टेंट प्रयोग जोवाना छे। मित्रों, आ पहला आपणे आ चैप्टर ना टेक्स्ट बुक ना शुरुआत थी मांडी कुल 6 भाग आपणे जोया, बरोबर। आज सातमा भाग नी अंदर आपणे अगत्यनो प्रयोग जोईशुं, तो आ प्रयोग बरोबर ध्यान थी समझी लो, कारण के आ रसायण विज्ञान छे अने एनो आधार समीकरणों उपर, अणु सूत्रों उपर, संज्ञाओं उपर खास छे, तो बरोबर ध्यान आपीशुं। हवे मित्रों, आजना प्रयोग नी अंदर आपणे एसिड अने बेस ना जलीय द्रावण मां थता विद्युत वहन नो अभ्यास करवानो छे। समझो जरा के एसिड अने बेस नु जे जलीय द्रावण, हवे जलीय द्रावण एटले एने एक्वस कहेवाय। एक्वस एटले आपणे ए क्यू वडे दर्शावीए छीए, एने ટૂંકમાં એક્યુ નો મતલબ શું થાય? એક્વસ। એક્વસ એટલે જલીય દ્રાવણ। હવે એમાં સાધનોની વાત કરીએ તો તમે આકૃતિ જોઈ રહ્યા છો, આકૃતિમાં ખાસ ધ્યાન તમારે નામ નિર્દેશન અને સાથે સાથે સુંદર આકૃતિ દોરવી। એમાં જુઓ, આ એક બીકર છે મિત્રો, પ્લાસ્ટિકનું અથવા કાચનું પણ લઈ શકાય। એની અંદર આપણે આ રબરનો આખો ગુચ મૂકેલો છે, વાદળી કલરનો તમે જોઈ રહ્યા છો। એમાં બે કાણા છે અને એની અંદર આપણે બે ખીલીઓ ઊભી કરેલી છે અને આ બે ખીલીઓને તાર મારફતે, તાંબાના તાર મારફતે અહીંયા સ્વિચ, બલ્બ અને વીજકોષ, વીજકોષ એટલે બેટરી, જ્યાંથી વિદ્યુત ઉત્પન્ન થાય છે, તો આ વીજકોષ સાથેનું જોડાણ બંને ટાંકણીઓનું કરેલું છે, બરોબર। આકૃતિમાં બતાવ્યા પ્રમાણે આપણે સાધનો ગોઠવી દીધા, ગોઠવ્યા પછી આ જે કાચનું બીકર છે એમાં મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl નું દ્રાવણ ઉમેરેલું છે, બરોબર મિત્રો। હવે આટલું કર્યા પછી તમે અહીંયા સ્વિચ પાડો અને સૌ પ્રથમ તમારે શું કરવાનું, પહેલા HCl નું દ્રાવણ ઉમેરો, ઉમેરી દીધું અને સ્વિચ પાડતા થોડાક સમયમાં બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં એ તમારે અવલોકનમાં નોંધવાનું છે। હવે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, હવે HCl લઈ લેવાનું, HCl ની જગ્યાએ હવે તમારે H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ, સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ રેડવાનું અને પછી આકૃતિમાં જે સાધનોની ગોઠવણી છે એ ગોઠવણી બદલવાની નથી મિત્રો, પણ આ દ્રાવણ બદલતા રહેવાનું છે। કયું દ્રાવણ વિદ્યુતનું વહન કરે છે કે નહીં એ તમારે નોંધવાનું છે। તો મિત્રો, આ HCl ની જગ્યાએ તમારે H2SO4 નું દ્રાવણ, ત્યારબાદ ગ્લુકોઝ નું દ્રાવણ, ત્યારબાદ આલ્કોહોલ એટલે વન ટાઈપ ઓફ એને દારૂ કહેવાય એનું દ્રાવણ, ત્યાર પછી NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું દ્રાવણ અને CaOH હોલ ટ્વાઇસ નું દ્રાવણ આની અંદર ઉમેરતા જવાનું બરાબરથી અને દરેક દ્રાવણમાં બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં એ તમારે અવલોકનમાં નોંધવાનું છે, ક્લિયર। ચાલો હવે આપણે પદ્ધતિ જરા નજર મારી લઈએ। સાધનોમાં તો ઓલરેડી આપણે જોયું બીકર, બે ખીલી, વાહક તાર, બલ્બ, સ્વિચ અને બેટરી। પદાર્થોની અંદર આપણે શું લેવાના છીએ, તો જો અહીંયા HCl, H2SO4, ગ્લુકોઝ, આલ્કોહોલ, NaOH અને CaOH હોલ ટ્વાઇસ, હોલ એટલે કૌંસ કહેવાય અને બે એટલે એને ટ્વાઇસ કહેવાય, આ બધા દ્રાવણો આપણે આપણે પદાર્થોમાં લઈશું। હવે આપણે પદ્ધતિની વાત કરીએ તો આપેલ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે સાધનો ગોઠવી બીકરમાં અલગ અલગ જુદા જુદા પદાર્થોના દ્રાવણોને અલગ અલગ રેડવામાં આવે છે,
प्रकाशित थाय छे के नहीं ते आपणे अवलोकन में नोंधवानुं छे। बराबर, हवे अवलोकन की बात करिए तो बल्ब नुं प्रकाशित थवुं, जो बल्ब प्रकाशित थाय बराबर तो समझी लेवानुं के ए द्रावण विद्युत नुं वहन करे छे। तो जो अहींया बल्ब नुं प्रकाशित थवुं ए सूचवे छे के द्रावण मांथी विद्युत प्रवाह पसार थाय छे। द्रावण मां विद्युत नुं वहन कोना द्वारा थाय छे मित्रों? तो आयनो द्वारा थाय छे। कोना द्वारा? आयनो द्वारा। अवे आयनो बे प्रकार ना होय, एक H प्लस याद रखो मोस्ट इम्पोर्टंट अने OH माइनस, आ बे आयनो कहेवाय। तो द्रावण मां विद्युत नुं वहन आयनो कया? H प्लस अने OH माइनस आयनो द्वारा थाय छे। एसिडिक गुणधर्मो माटे, एसिडिक होय એટલે કે કોઈ HCl H2SO4 એ એસિડ કહેવાય, તો એસિડિક ગુણધર્મ માટે H+ આયન અને જો બેઝ ગુણધર્મ હોય તો OH- આયન જવાબદાર છે। એટલે કે સમજો જરા કે એસિડિક ગુણધર્મની અંદર કયો આયન છૂટો પડે છે? H+ અને બેઝિક ગુણધર્મ હોય એટલે કે બેઝ હોય તો એમાં OH- આયન છૂટા પડે છે। ક્લિયર મિત્રો? આમ બે આયનો, એસિડનો H+ અને બેઝનો OH- આયન, અને આ બંને આયનો વિદ્યુતનું વહન કરવા માટે જવાબદાર છે। હવે મિત્રો આપણે આ સાધનની અંદર બીકરમાં અલગ અલગ દ્રાવણ આપણે રેડવાના છીએ। પહેલું આપણે એસિડ લઈશું અને એ છે HCl દ્રાવણ લઈએ। ચલો HCl દ્રાવણ લઈ અને સ્વિચ પાડો। HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, આ એસિડ છે। હવે તમે સ્વિચ પાડશો તો બલ્બ તમે જુઓ તો પ્રકાશિત થાય છે। શું થાય છે? પ્રકાશિત, અને પ્રકાશિત થાય છે સાથે સાથે આ શું છે? એસિડ, અને એસિડ હોય તો હંમેશા કયો આયન જવાબદાર હોય? H+ આયન, અને માટે H+ આયનો મુક્ત થાય છે, માટે બલ્બ પ્રકાશિત થાય છે। ક્લિયર? હવે બીજો એક એસિડ લઈએ। આ બીકરમાં હવે HCl ની જગ્યાએ આપણે H2SO4 નું દ્રાવણ લઈએ। કયું દ્રાવણ લઈશું? H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ નું દ્રાવણ લઈએ તો સ્વિચ પાડતા પ્રકાશ એટલે કે બલ્બ પ્રકાશિત થાય છે, અને બલ્બ પ્રકાશિત થાય તો એનો મતલબ એ થાય કે આ એસિડ છે। શું છે? અહીંયા H2SO4 એસિડ છે, અને એસિડમાં કયો આયન છૂટો પડે છે? H+ આયન છૂટો પડે છે, માટે અહીંયા બલ્બ પ્રકાશિત થશે। બરોબર? હવે મિત્રો આપણે ત્રીજા નંબરમાં આ બીકરની અંદર હવે આપણે એસિડ નહીં લઈએ, હવે આપણે ગ્લુકોઝ લઈએ। C6H12O6 આ ગ્લુકોઝ નું અણુ સૂત્ર છે। હવે ગ્લુકોઝ રેડતા અહીંયા સ્વિચ પાડો તો બલ્બ પ્રકાશિત થતો નથી। બલ્બ પ્રકાશિત ન થાય તો સમજી લેવાનું કે અહીંયા H+ કે OH- આયનો છૂટા પડતા નથી, એટલે કે ગ્લુકોઝ એ એસિડ પણ નથી કે બેઝ પણ નથી, એમાં H+ આયન અને OH- આયન છૂટા પડતા નથી, માટે અહીંયા ગ્લુકોઝમાં વિદ્યુતનું વહન થતું નથી, માટે બલ્બ પ્રકાશિત થશે નહીં। હવે મિત્રો આપણે આલ્કોહોલની વાત કરીએ। આલ્કોહોલ એટલે દારૂ કહેવાય, જેનું અણુ સૂત્ર C2H5OH છે। કયું સૂત્ર છે? C2H5OH। હવે એનું દ્રાવણ આપણે જો અહીંયા લઈએ, ચલો C2H5OH આલ્કોહોલ જેને દારૂ કહેવાય,
હવે એ બીકરમાં લઈએ અને સ્વિચ પાડતા બલ્બ પ્રકાશિત થાય છે કે નહીં? તો મિત્રો બલ્બ પ્રકાશિત નહીં થાય, એટલે એનો મતલબ કે આલ્કોહોલ એ વિદ્યુતનું વહન કરતો નથી. બરોબર, ક્લિયર? અને માટે અહીંયા H+ અને OH આયનો મુક્ત એટલે કે છૂટા પડતા નથી, માટે બલ્બ પ્રકાશિત થશે નહીં. ક્લિયર મિત્રો? હવે ત્યાર પછી હવે આપણે દ્રાવણમાં બેઝ લઈએ. ચલો આ હવે બેઝ લઈએ, તો બેઝમાં આપણે NaOH નું દ્રાવણ લઈએ. NaOH એટલે શું? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. હવે સોડિયમ હાઇડ્રોક્સાઇડ એ બેઝ છે, અને પછી સ્વિચ પાડો તો બલ્બ પ્રકાશિત થાય છે. તો બલ્બ ક્યારે પ્રકાશિત થાય? આયન છૂટા પડે ત્યારે. તો આ બેઝ છે, અને અહીંયા બેઝ હોવાના કારણે અહીંયા OH- આયન છૂટા પડે છે, માટે બલ્બ પ્રકાશિત થાય છે. ઓકે, એટલે હવે આપણે છેલ્લા નંબરમાં બીકરની અંદર હવે બીજો એક બેઝ લઈ જોઈએ. CaOH હોલ ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહેવાય. શું કહેવાય મિત્રો? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ, CaOH હોલ ટ્વાઇસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. એનું દ્રાવણ લઈ સાધનો જે આપણે ગોઠવેલા છે એમાં સ્વિચ પાડતા બલ્બ પ્રકાશિત થાય છે. એટલે એનો મતલબ એ થયો કે આ બેઝના દ્રાવણમાં OH- આયન છૂટા પડે છે, મુક્ત થાય છે, માટે બેઝ. જો પાંચમા અને છઠ્ઠા નંબરના બંને બેઝ છે, એમાં કયો આયન છૂટો પડે છે? OH- આયન. પહેલા બે જે તમે જોયા આ બંને એ એસિડ છે, અને એસિડમાં કયા આયન છૂટા પડે? H+ આયન છૂટા પડે. એટલે આના આ પ્રયોગ ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે વિદ્યુતનું વહન કરવા માટે દ્રાવણમાં H+ આયન કાં તો OH- આયન છૂટા પડતા હોવા જોઈએ, એટલે કે મુક્ત થતા હોવા જોઈએ. આમ એસિડ અને બેઝ નું જલીય દ્રાવણ વિદ્યુત નું વહન કરે છે. ઓકે મિત્રો, આખો પ્રયોગ તમને સમજાઈ ગયો હશે. તો મિત્રો આ રીતે આપણે પ્રયોગ બોર્ડની એક્ઝામમાં 4 માર્ક્સમાં પૂછાશે. તમારે પ્રશ્ન આ રીતે પૂછાશે કે એસિડ અને બેઝ ના જલીય દ્રાવણમાં થતા વિદ્યુત વહનનો અભ્યાસ જુદા જુદા દ્રાવણો લઈને કરો અથવા સમજાવો. તો મિત્રો આ રીતે તમારે પરીક્ષાની અંદર સરસ રીતે લખવાનું અને આકૃતિ દોરવાની છે. બીજું, સાથે સાથે નામ નિર્દેશન કોઈ પણ જગ્યાએ રહી જવું જોઈએ નહીં. ઓકે, તો મિત્રો આ આખો વિડીયો જોયા પછી આ આખો પ્રયોગ લખી દોરી અને તૈયાર કરી નાખો. નેક્સ્ટ વિડીયોમાં આપણે ખૂબ જ અગત્યના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન સાથે ફરી મળવાના છીએ. ત્યાં સુધી ગુડ નાઇટ મિત્રો.